જય માતાજી. મિત્રો, આજે આપણે પનીર સેન્ડવિચ બનાવવાની છે, તેના માટે મેં બ્રેડને લઈ લીધી છે. આવી મોટી સાઈઝની બ્રેડ હોય તે લઈ લેવાની છે. પહેલાં આપણે સ્ટફિંગ બનાવીશું, તેના માટે બાઉલ લઈ લીધું છે. હવે તેમાં આપણે વેજીટેબલ લેવાના છે. તેમાં ટામેટું મેં ઝીણું ઝીણું કટ કરીને લીધું છે, ડુંગળી ઝીણી કટ કરીને લીધી છે, કેપ્સિકમને લીલા મરચાં લીધા છે. વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે ઓછા વત્તી તમે કરી શકો છો. આમાં તમે ગાજર પણ લઈ શકો છો, કોબી પણ લઈ શકો છો. ઝીણી ઝીણી કટ કરેલી મેં ડુંગળી, ટામેટું અને કેપ્સિકમ અને લીલા મરચાં લીધા છે. અને 100 ગ્રામ જેટલું મેં પનીર લેવાનું છે, ઝીણું ઝીણું કટ કરીને. ઝીણું ઝીણા પીસમાં મેં કટ કરી દીધું છે, પનીર છીણીને પણ તમે લઈ શકો છો. હવે આપણે મસાલા કરીશું. તેમાં 1 ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ લઈ લઈશું અને 1 ચમચી જેટલો ઓરેગાનો લઈ લઈશું. અને 1/2 ચમચી જેટલો ચાટ મસાલો લઈશું. ચાટ મસાલાથી આપણું સ્ટફિંગ એકદમ ચટપટું બનશે. હવે મેયોનીઝ લઈ લઈશું આપણે, તંદૂરી મેયોનીઝ લીધું છે, 1 થી 2 ચમચી જેટલું. પહેલાં આપણે 2 ચમચી જેટલું લઈ લઈશું, પછી જરૂર પડે તો આપણે 1/2 ચમચી લઈશું. અને કોથમીરના પાન લઈ લીધા છે. અને સ્વાદ અનુસાર મીઠું લઈશું. આપણે ચાટ મસાલો લીધો છે તે પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અને ચીઝ ક્યુબ લીધા છે મેં, 1 થી 2 ચમચી જેવા એડ કરીશું. બીજું આપણે સેન્ડવિચ ઉપર એડ કરવાની છે એટલે થોડા બાકી રાખીશું. બધું મિક્સ કરી લીધું છે. હવે 1 થી 2 ચમચી જેટલો ટમેટો કેચઅપ લઈ લઈશું. હવે સ્ટફિંગ મિક્સ કરી લઈશું. સરસ સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે, મિક્સ કરી લીધું છે. સરસ. હવે આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરીશું. તેના માટે હવે બ્રેડ લઈ લઈશું. બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી લેવાની છે. 1/2 ચમચી જેટલી ગ્રીન ચટણી લઈ લઈશું અને બ્રેડ ઉપર સ્પ્રેડ કરી લઈશું. સ્ટફિંગ લઈ લઈશું. થી 1/2 ચમચી જેટલું સ્ટફિંગ લઈને આપણે બ્રેડ ઉપર ફેલાવી દઈશું. સરસ. સ્ટફિંગ લઈ લીધું છે. હવે ચીલી ફ્લેક્સ લઈ લઈશું અને ઓરેગાનો લઈ લઈશું. ચીલી ફ્લેક્સ ઓરેગાનો લઈ લીધા છે. હવે ચીઝ ક્યુબ લઈ લઈશું આપણે. તમારી ટેસ્ટ મુજબ વધારે ઓછા તમે લઈ શકો છો. ચીઝ સ્લાઇટ લેવી હોય તો તે પણ લઈ શકાય છે આમાં. હવે બીજી બ્રેડ લઈ લઈશું, તેના પર પણ ગ્રીન ચટણી એડ કરી દઈશું. ગ્રીન ચટણી લગાવી દીધી છે એટલે બ્રેડને ઉપર બ્રેડ મૂકી દઈશું. બનીને રેડી છે. હવે આપણે ગ્રીલ કરવા લઈ લઈશું. ગ્રીલ મશીન ચાલુ કરી દીધું છે, તેના પર આપણે તેલ લગાવી લઈશું. તેલની જગ્યાએ તમે બટર પણ લગાવી શકો છો. બ્રેડની સાઈડ મૂકી દીધી છે અને ગ્રીલ મશીનને આપણે ઉપર બ્રેડ ઉપર થોડું હજુ તેલ લગાવી દઈશું.
ગ્રીલ મશીન આપણે બંધ કરી દઈશું. લાઇટ ઓફ થાય પછી આપણે એને ખોલીને ચેક કરી લઈશું. લાઇટ ઓફ થઈ ગઈ છે, આપણી સેન્ડવિચ સરસ ગ્રીલ થઈ ગઈ છે. હવે આ સેન્ડવિચને આપણે બહાર લઈ લઈશું અને બીજી ગ્રીલ કરવા મેં સેન્ડવિચ રેડી કરી દીધી છે અને તેને પણ ગ્રીલ મશીનમાં બંધ કરીને મૂકી દીધી છે. હવે આપણે સેન્ડવિચને સર્વ કરીશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધી છે ગ્રીલ સેન્ડવિચ. પનીર ગ્રીલ સેન્ડવિચ બનીને રેડી છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવી પનીર ગ્લેઝ સેન્ડવિચ બનીને રેડી છે.